ગુજરાત રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે સુરત શહેરમાં આઇસોલેશન સેન્ટરની સાથે સાથે સમાજ સેવામાં જેમની અગ્રેસર ભૂમિકા રહી છે એવા પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મારુતિ વીર જવાન ટ્રસ્ટના કરુણેશભાઈ રાણપરિયા અને તમામ ટીમ્સના મેમ્બર્સ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી. સૌરાષ્ટ્રના વિસ્તારોની મુલાકાત લીધા બાદ ત્યાંની જે પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેની સંપૂર્ણપણે કાળજી રાખવામાં આવી છે. સેવા ગ્રુપના સારથી એવા મહેશભાઈ સવાણીએ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં લોકોને માનસિક મનોબળ પૂરું પાડવાની સાથે સાથે સુરતમાં સેવા આપતા ડોક્ટર્સને પણ અપીલ કરી છે. ત્યારે આવો જાણીએ કે સૌરાષ્ટ્રની સફર દરમિયાન મહેશભાઈ સવાણીએ શું અનુભવ કર્યો છે અને મહેશભાઈએ શું અપીલ કરી છે. નમસ્કાર. સુરતથી અમે બે ગાડી લઈને સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું. એક તો બધા કરતાં વધારે ખુશીની બાબત એ છે કે સુરતના આઇસોલેશન સેન્ટર અમે અહીંયા જ્યાં જ્યાં પણ ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં અમે ગયા તો સુરતના જે આઇસોલેશન સેન્ટર અને તેનાથી મળેલી રાહત એ એક ભક્તને ભગવાન મળ્યા બરાબરની રાહત બધાને દેખાડી. જે પ્રમાણેનો માહોલ અમે સૌરાષ્ટ્રમાં જોયો કે લોકો ડરી ગયા છે. લોકો દર્દી નથી બની ગયા પણ લોકો ડરી ગયા છે. હું આપણા તમામ આઇસોલેશન સેન્ટરમાં જે કંઈ પણ સેવાભાવી સંસ્થાઓ અને તેમના જે કંઈ પણ આપણા સ્વયંસેવકો કામ કરે છે એમને બે હાથ જોડીને વિનંતી કરું કે સૌરાષ્ટ્રમાં આપણા જે કોઈ પણ લાગતા વળગતા સગા સંબંધીઓ હોય આપણા વતનમાં હોય તો એમને આપણે એક વિનંતી કરીએ કે તમે ડરો નહીં અને તમારા વિડીયો તમે જે આઇસોલેશન સેન્ટરમાં કામ કરો છો એ વિડીયો તમે તમારા ગામમાં તમારા સગા સંબંધીઓને મોકલો કે આપણે કઈ રીતે સેવા કરીએ છીએ. અહીંયા અમે જે જોયું સૌરાષ્ટ્રમાં કે એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હોય એક પતરાની ખોડી નીચે એને અલગથી સુવડાવવામાં આવ્યો છે. નીચે કાંદા લસણ નીચે પાથરેલા છે અને એમને કોઈ અડતું પણ નથી. અમે એક બે ગામના એવા પણ કેસ સાંભળ્યા કે જ્યારે કોઈ અવસાન પામે છે કોરોનાથી તો એમને કાંજ દેવાવાળા માણસો પણ વતનથી રાતે બે વાગે ટ્રેક્ટરમાં લઈને એમને અગ્નિદાહ કરવા જવું પડે. ત્યારે આપણે આ ડર આપણે તમામ આપણે જે કંઈ પણ સેવાભાવી સંસ્થાઓના લીડરો અને જે કંઈ પણ સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકોને પોતપોતાના વિસ્તારમાં આ નેગેટિવિટી દૂર કરે એવી એક મારી વિનંતી છે. આપણા તમામ સેન્ટરોના કામ જોઈને આખું સૌરાષ્ટ્ર ખૂબ જ ખુશ છે. એ ખૂબ જ આનંદની વાત છે. અમે અત્યારે સૌરાષ્ટ્રમાં ઓક્સિજન બોટલની વ્યવસ્થાઓ કરી ચૂક્યા છીએ અને કરુણેશભાઈ વિપુલભાઈ બુવા ઘનશ્યામભાઈ અને આખી અમારી આપણી જે ટીમ સેવાની જે ટીમ છે એ દરેક 50 કિલોમીટરના વિસ્તારમાં એક આઇસોલેશન સેન્ટર બને અને એમને કોઈ પણ અભાવ હોય કોઈ પણ જરૂરિયાત હોય તો આપણે એમને પૂરી પાડીએ એવી નેમ સાથે અમે સુરતથી નીકળ્યા હતા. પરંતુ અહીંયા ઘણી બધી જગ્યાએ આઇસોલેશન સેન્ટર ખુલી ચૂક્યા છે પરંતુ એમને અભાવ છે ઓક્સિજનનો, જે અમે અહીંયા પૂરો કરવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે અને અમે પૂરો કરીને જ જઈશું. દરેક જગ્યાએ ઘણી બધી જગ્યાએ અમરેલી જિલ્લામાં અમે જોયું સાવરકુંડલામાં બહુ જ સારું કામ સાવરકુંડલાના લોકો કરે છે. સાથે સાથે અમે એ પણ જોયું કે અહીંયા મેઇન જે રિપોર્ટ કરાવવાનો હોય બ્લડ રિપોર્ટ કે જે કંઈ પણ આ રિપોર્ટ કરાવવાનો હોય તેમાં ઘણી બધી લાંબી લાઇનો ઘણા બધા કલાકો અને ઘણું બધું મોંઘું. અમે પાલતાણામાં એ પણ જોયું કે એક બેડના એક દિવસના 17,000 રૂપિયાની હિસાબે અહીંયા લેવાય છે. ત્યારે એવી જગ્યાએ આઇસોલેશન સેન્ટર ખુલે એક પણ રૂપિયો ચાર્જ દીધા વગર અને એ લોકો તમામ દર્દીઓ સેવા લઈ શકે. વિપુલભાઈ બુહા અને એમની ટીમ જે ડોક્ટરની ટીમ છે એમણે એમના અહીંયા માટે એકદમ પરફેક્ટ આયોજન કર્યું છે. સુરતની ટીમ પણ એના માટે તૈયાર છે. આ તબક્કે હું સુરતના જે ડોક્ટરો જે સૌરાષ્ટ્રમાં સેવા આપવા માટે આવવાના છે એમને પણ હું સેલ્યુટ કરું છું, નમન કરું છું. અને ભાવનગરમાં જે અત્યારે મેઇન પ્રોબ્લેમ છે કે લેબોરેટરીનો, તો એ લેબોરેટરી માટે પણ અમે ત્યાંના એક પટેલ આગેવાન આરોગ્ય પેથોલોજી લેબોરેટરી એમની સાથે અમે ગઈકાલે વિઝિટ કરી હતી અને એમના કહેવા પ્રમાણે એમણે એવું અમને સૂચન કર્યું કે કોઈ પણ દર્દી હોય અને અમારે ત્યાં આવશે તો અમે એનો કોઈ પણ વધારાનો ચાર્જ નહીં અને તાત્કાલિક અમને સર્વિસ આપીશું અને અત્યારે કમાવાની કોઈ આશા નહીં રાખીએ. ત્યારે એ પેથોલોજી આરોગ્ય પેથોલોજી લેબોરેટરીવાળા ઘનશ્યામભાઈને પણ હું સેલ્યુટ આપું છું અને તમામ જે કંઈ પણ અહીંયા સંસ્થાઓએ આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યા છે એમને જે કંઈ પણ અહીંયા જરૂરિયાત હોય ઓક્સિજનથી લઈને દવાઓ સાથે કરુણેશભાઈ મારુતિ વીર જવાન ટ્રસ્ટ એમણે દવાઓનો 10 લાખની દવાઓના સ્ટોક સાથે અહીંયા આવેલા હોઈએ
ત્યારે અમને જ્યાં કંઈ પણ જરૂર હોય તો દવાઓનો સ્ટોક પણ અમે પહોંચાડતા જઈએ છીએ અને મને વિશ્વાસ છે આપણે સેવાની આખી ટીમને કે અને મને ગૌરવ પણ છે આ ટીમનું કે સૌરાષ્ટ્રમાં તેમના માટે જે સેલ્યુટ છે તે સેલ્યુટ હું આપ સર્વને અર્પણ કરું છું ધન્યવાદ જય રામ માતા